જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મેં કીધું 12 મહિનાનો તહેવાર હે તો ફાટેલા લુગડા તો પહેરા હે નહીં, નવી ટીકડા ટીક જોડી પહેરી દી 5000 વાળી. પણ આમાં ભાઈ જ બરોબર છે ને, ભાઈ જ પાડવી પડે એમ છે. ક્યાંથી તમને એવું લાગે છે? આમાં થોડો કલર આવી જાય ને તો અસલ દેખાય. કલર નું નામ નો લેતા હો માર પાસે. દીકરા, મારા આ 12 મહિનાનો તહેવાર, એમાં આય તો ધૂળેટી નો પાડવો તો આમ તો થોડો કલર તો હોવો જ જોઈએ. મને કલર બિલકુલ ન ગમે. કલર તને ન ગમે રવિડા? મને તો કલર બહુ ગમે બટા. અરે મારા દીકરા એમ જ હોય, આમ મોઢું રાખ, આમનું આમનું રાખ. અરે વાહ, અસલ અસલ ડિઝાઇન વાળો થઈ ગયો. કોકને લાગે છોકરો તો ચાઇના નો હે. આ રાજુ કાકી આ હું છે? રમવાનું હોય સુકન કૈરા ખાલી. હા મોય પણ એમાં હું ખેર માં રમવું હોય તો મને કહેવાય તો હું કલર લેતો હું. કલર મારી પાસે છે અને હવે આપણે બે ભેગા થઈ અને ગામ ને રંગી આવી. છોકરા કલર રમવા નથી ગયા. ઉભો રે, એક ગાલ કોરો હશે લે કાગલી. હવે એક કામ કર, મારી પાસે કલર નથી, થોડોક લાવો. રવિ લગાડ દે. ના હો ભાઈ, થોડોક જ. પછી તને ખબર છે ને મારે ઓલો બાધેકણો છે. હવે હું શું કઉ છું, હવે આમ જો, હવે ભરાણા ભેગા ભરાણા હાલો ગામ માં હાલા જાય આગળ. ઓલા ખીમા બાપા ને ધ્યાન રાખજે, છૂટા પરવાણા ના ખાટ કરે. તમને કઈ તો તમે રંગવા દો, આમાં પાણા નો ઉલાડવાનો. દીકરા મારા આજ તો તહેવાર છે. અમને ખબર નતી ને કઈ લીટર લીટર હે ને ઓઇલ ના ડબલા લઈને ઉભા રે.
તમે વાયથી દગા કર્યા આમ તો જો સુધીયા માણાના પેટ ના થાવ કાઈ ગઈ એ દગો નો હોય કોઈનો હગો હવે હું કહું છું ભરાઈ રહ્યા ભેગા ભરાઈ રહ્યા હાલો હવે ગામમાં જઈને ગમે ને રંગી નાખ હાલો હવે તો ભરાઈના ભેગા હવે બીજાને ભરી હાલ હોલી હે હોલી હે હોલી 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 આ તો ઓલો રાજ્ય આવે છે તમને કોઈને નાના મોટાનો વર્તારો છે કે નહીં આ રોડ ઉપર એઠવાડો નાખવાનો હું ગામનો સરપંચ છું મારી તો મર્યાદા રાખો તી સરપંચ છો કઈ નથી તમારી માથે નાખો ને ગામની બજારમાં નાખો છે નહીં નહીં એઠવાડો કઈ નતો સાની ભૂકીની પાણી હતું અને આયા નો નાખો તો હું કે મહાણીએ નાખવા જાવ ગાયુના ગોંદરે નાખવા જાવ હાઈલા આવ્યા છો સરપંચ છો સ્વસ્થામાં ખબર પડે આખા ગામમાં બોર્ડ મારી દીધા છે કે સ્વસ્થતા રાખો સ્વસ્થતા રાખો તો તમને તો કોઈને કઈ મગજમાં જ નથી ઉતરતું તમે હું સ્વસ્થતા ગામમાં કરાવી દીધી હું સ્વસ્થતા કરાવી દીધી ગામની બારોબાર સરકારી પાયખાના છે ભૂંગરા ભરાઈ ગયા સાફ કરાવ્યા આમ જો મારાથી આડા આયલા ને તો ઈ પાયખાનામાં જે ભૂંગરા નાખા છે ને એમાં બૂસ મરાવી દઈશ કે મરાવી દ્યો ને બૂસ હું રેણ કરાવી દ્યો અમે તો ધારે વયા જાહુ આ લાઈટુમાં તમે જે અજવારામાં મજા મજા કરો છો ને એના છે ને લંગરિયા કઢાવી નાખીશ ને દોયડા કાઢી લઈશ તો આજ જ કાઢવી લ્યો ને ને અમારે શું છે અમે તો ન્યા કેરોસીન ના દીવા બારસો તમે જે રોજ ઉઠીને લુગડા ધોવો છે ને નળની લાઈનમાં ઈ નળના કનેક્શન કાપી નાખીશ તો કાપી નાખો ને 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 તમારા પાણી માથે કે છે અમે તો ન્યા ગામના તર આવ્યા જઈને લુગડા ધોઈ નાખશું મારી બેટી મારી જેમ ફાવે એમ જવાબ દેશે હવે સેલી વાર કહી દઉં છું જાજુ બોલતી નહીં નકર રેશન કાર્ડ ની દુકાન માં જે અનાજ જડે છે ને બંધ કરાવી તો કરાવી દો ને દુકાન બંધ કરાવી દો ને તમારા અનાજ માથે નથી કઈ અમે ગદરતા અમારા બાપ દાદા ને ઘણી જમીન છે ખેડીને અનાજ ઉગાવીને ખાઈ લે હું લે જો તો ખરો ગામનો સરપંચ ગામનો કઈ એમ નમ સરપંચ નથી થઈ ગયા તાણ માત દીધા છે એક મારો માત એક મારી હાહુ નો માત એક મારા ભાઈડા નો માત ત્રણ ત્રણ માત દીધા છે અમે તેમાં આટલા બધા ઠેકડા કામ આરસ કઈ નવાઈ નથી કરી આખા ગામે દીધા છે માત માત ગામે મીઠા તાણ નું આને જ માત દીધા આવા સરપંચ હોય ક્યાંય સરપંચ હારો છે આખી દુનિયામાં આ સરપંચ જેટલો કોઈ દુખી નહીં હોય મરી ગયો નહીં તો હાઈલો આવ્યો છે હા હવે એનો વારો છે આ તો ઓલો સરપંચ કસરો તો જો ગામમાં કસરો તો જો લાય બોલો સરપંચ બાપા આ કેની હદમાં છે લે તમને ખબર નથી તમને ભૂલવાની બીમારી થઈ ગઈ મને તો એવું લાગે છે હું તને પૂછું એનો જવાબ દે આ ફર્યું અમારું છે અને આ અમારું મકાન રહ્યું એટલે આ ફર્યું અમારી હદમાં જ આવે ને તો તમને સાફ સફાઈ રાખવાની ખબર ન પડે આમ જો કેટલો કસરો થઈ ગયો છે મહિનામાં એકાધી વાર તો હામેણો મારો ભૂતના પેટના પણ તમે સમજો છો કે નથી સમજતા આ અમે ઝાડું વાવ્યું છે અમારી ભૂલ હે ઓમ તો તમે જ કહો છો કે ઝાડવા વાવો ઝાડવા વાવો આ પાનખર ઋતુ છે તો પાનરા ખૈરા એમાં શું હોય અત્યારે ખૈરા સીધો ઢગલો થઈ ગયો પણ એ ધીમે ધીમે ખરે છે અમે આજ વાર નાખી તો કાલ પાછા ખરે એનું શું કરવાનું ધીમે ધીમે આગલા બધા ન ખરે તમે ધીમે ધીમે વારવાનું ચાલુ રાખો તો અમારી ગધા મજૂરી તો થાય જ ને એટલે અમે હું વિચાર્યું બધા એક ફેરે ખરી જાય એટલે પછી વાર નાખશું આ તું દાઢી અઠવાડિયે એક વાર કરસ ને તો છે ને તું છે ને વરાદી પછી દાઢી કરાવજે એટલે તને ખબર પડે ના હો વરાદી લગી દાઢી રખાય તો કઈ પેટે પોચે દાઢી તો ઈ જ વાત છે સોખાઈ ની જ વાત છે ને આ બધું સાફ સુફ કરાવી નાખજે તાર બાપ રમલો ક્યાં ગયો મારે એને ઠપકો દેવો પડશે યા કણે થોડી ઘરે બેઠા હોય કામ ધંધે નો ગયા હોય કામ ધંધો કર્યો તાર બાપે કોઈ દી જિંદગી આખી ખુરશી લઈને બેઠો ખુરશી તોડી નાખી કેટલી બધી તો ખાવાના તમે દઈ ગયા હે ખાવાના તમે દઈ ગયા કામ ધંધા વગર એમના ખાવાના નો આવે ઈ તો બટા તમે મથો છો એટલે નહીતર ખબર પડે તારા બાપ ને કેટલા વીહે હો થાય અમે સહી તો ખરા કંધો તર નથી અમને દેખાતા તો કંધો તર ના સાફ સુફ રાખવું જોઈએ એ સાફ સુફ નથી રાખવું અમે
અમારું કરવા દ્યો ને તમે કેમ અરે તું જેમ ફાવે એમ કેમ બોલસ હું ગામ નો સરપંચ છું તારે મારી મર્યાદા રાખવી પડે નહીતર છે ને મારા જેવો કોઈ ભૂંડો છે નહીં હું આજ તો સરપંચ છે ને આજ તો અમે છે મને તો હારું છે જો બે દાણા માવો ખાવ માવો પછી અહીંયા રોડ ઉપર થૂકો છો કાં તામાં થૂકવા શું કાંઈ તમને કઈ વાંધો છે અહીંયા માણા હાલે કોઈના પગ ન બગડે ક્યાં એ માણા હાલે માણા કોની કોલા અમારે જ નથી મારે જ છે આ જોતા નથી આ માણા બધા આમ ફરી નાયલા જાય છે એલા તમે હું ગામનો સરપંચ છો મારી તો થોડીક ઇન્સ્પેક્ટ કરો અમે સરપંચ છો તો અમે શું કરી અમારે તો આ માવાના વી દીધા છે અમે તો ગમે ત્યાં થૂકી કઈ મફત તો આવ્યો નથી સરપંચ માવો એલા એ જરાક વિચાર કરો થોડીક ચોખાઈ રાખો ગામની આ જો આ ગામ છે ને તમે ગોબરું ધૂળ જેવું કરી નાખ્યું છે એમ કહું છું હા હું થૂક્યો એટલે તમને દેખાડું વા તો આમ ગમાયણું આમ જો ભેવું બાંધી રસ્તામાં પોદરા ને બોદરા ઢગલો છે ત્યાં ક્યુ ને જાવ ને એ થૂક્યો એમાં તમે રારા રારી કરો તું બોલ માં આની મોઢામાં જીભ કઈ ની આમ આમ થાય છે ને એને બોલવા દે તો રાજુ બાપા સરપંચ છો ને તમે એટલે તમને મસ્તી ની વાત કહું છું ક્યાવાને નાના નાના રોડ રસ્તામાં ધ્યાન ન દેવાય પૈસા કમાવે પૈસા આ જિંદગી મળી હે ને તો જીવી લ્યો એમ કહું છું અમે તો જીવી છી પણ તમને જીવતા નથી આવડતું આ ગામની સેવામાં થોડોક ભાગ લ્યો ને તો ગામ તમને કોક દી યાદ કરશે ને કોક દી તમને સરપંચ કરશે તો રાજુ બાપા ગામ છે ને ગામ ઈ એક દી હે ને ચાર કંધા ઉપર આવીને ને મૂકીને વિયા જાય ખબર એ નહીં પડે સમસાને તમે છે ને મને શિખામણ ન દિયો
શિખામણ મે ગામ ની બહુ હાંભરી છે અને હું હવે છે ને કંટારી ગયો છું લેવાનો છું ધોકો અને છે ને બે ને બબે ધોકા મારી અને મારા આત્માને રાજી કરવાનો છું એટલું ધ્યાન રાખજો સરપંચ કરતા હોય કરો હવે હું થુઈ કોઈ તો હુકાઈ ગયો અને કદાક પાંચ માળા નીકળશે માથે પગ દેતા જાય ભેગુ લેતા જાય યાન ને થોડું પડ્યું રહેવાનું છે કાઈ વાંધો નહીં તમારે મારું કીધું નથી કરવું ને આજ હાંજે મીટિંગ ભેગી કરું ને તમને બે ને દંડ કરાવું જો એમ નહીં ચૂંટણી હતી દીદી તેમ કેતા લ્યો છોકરા માવા ખાઓ મોજ કરો જલસા કરો અને અત્યારે વળી તમે આવી ગયા જૂનું ભૂલી જવાનું તો જૂનું ભૂલી જવાનું આ તો ચૂંટણી હતી ને એટલે કે હા પતી ગઈ ને એટલે કઈ ન કીએ હવામાં આવી ગયા સરપંચ હા પણ આપણે હે ને એક વાત જો પાંચ વધારે ને હમણાં પૂરા થઈ જાય ને પછી આપણે બીજાને છૂટાવશું હવે બે હપ્તા મહિના રહ્યા છે આને ડિલીટ જ કરવાના છે આને કઢાય આ છે હાલે મજ ન સરપંચ મત કે એનો હાલે હાલે લાલા હવે આને મગજ ફેરવો એટલા આવા દે આજ આજ તો રોડી નાખો છે ને ઉકડો આવે એટલી વાત છે સરપંચ ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી હેલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુરત તાલુકા અને મિત્રો વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને વન મીડિયા પરિવાર તરફથી આપ સહુને હેપી હોળી